શું આપણે આજે બિનજરૂરી વાદ વિવાદ અને વાણી વિલાસના રોગી બની ગયા છીએ શું દેશમાં રાજકીય સામાજિક રાષ્ટ્રીય કે વૈચારિક ક્ષેત્રો આક્ષેપો પ્રતિ આક્ષેપોથી ખડબજવા લાગ્યા છે અફડાતફડીનો માહોલ ચોતરફ ફેલાઈ ગયો છે એવું લાગે છે કેટ કેટલી વિધાઓ સર્જાયેલ છે દેશ જાણે હર હંમેશ ચૂંટણી ચૂંટણી જ રેમા કરવાનો હોય તેવું જ ભાષા કરે છે સરકાર બને તે પહેલાં વિવાદો અને સરકાર હેમખેમ બની ગયા પછી પણ પ્રશ્નાર્થો ચૂંટણી થાય ત્યારે અપક્ષો અને ચૂંટી ગયા પછી પણ ચૂંટાયા હોય તેવા પ્રતિનિધિ સામે પણ કોર્ટ કેસ નાના માણસને બેંકો દ્વારા નાના લાભો પણ મોટા માથાઓને નાણું લઈને ભાગી જવાની છૂટ કેટલી બાબતો ગણાવીશું યાદી કેટલી લાંબી કરવી આપણને એક ભારતીય તરીકે પાયાનો પ્રશ્ન થાય છે કે આપણા દેશના મુખ્ય પ્રશ્નો કયા છે આપણી આજની પેઢી કોને અનુસરે છે આજનો યુવાન કોનું કયું માને છે મોદીજીનું ભાગવતજીનું સદગુરુનું બાબા રામદેવનું કેજરીવાલનું સ્મૃતિનું ઓવૈસીનું કે ખુદનું દેશના નક્કર વિકાસ માટેની વાતો કોણ કરે છે દેશની આવતીકાલની ચિંતા ખરેખર કોણ કરે છે શું આપણે વિવાદોમાં વ્યસ્ત રાખી મૂળ કે પ્રશ્નો દેવાનો માર્ગ પકડ્યો છે યાદ છે ને વર્ષો સુધી શાસન કરનાર પક્ષ પણ આ જ માર્ગે ચાલીને મૃતક પ્રાય થઈ ગયો છે આપણે દેશને વગોવાયેલા માર્ગે ચલાવીને સમસ્યા મુક્ત કરી શકીશું ખરા બકરી કાઢતા ઊંટ પેસી જાય તેવું બનશે તો દેશની પ્રજા તો ઠેરની ઠેર રાષ્ટ્રને શાની જરૂર છે સ્પીચલેસ વર્કની કે વર્કલેસ સ્પીચની નોબલ વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન આપણા રાષ્ટ્ર સામેના મુખ્ય પ્રશ્નો ગણાવે છે પહેલું શિક્ષણ માટેની ગુણવત્તાયુક્ત જાહેર સેવા બીજું સ્વાસ્થ્ય અને આરોગ્ય માટેની નક્કર સગવડતા અને ત્રીજું સર્વાંગી સામાજિક સુરક્ષા હા અમર્ત્યસેન આ ત્રણ બાબતોને જ ભારતના વિકાસના આધારો ગણાવે છે આ અમર્ત્યસેનને કોઈ એક પક્ષીય સરકારના ટેકેદાર ગણી હાંસિયામાં ધકેલી દેવાની ભૂલ હવે કરવા જેવી નથી વિચારો અને ચિંતકોની વિચાર પ્રક્રિયામાં વ્યક્તિ નથી હોતી રાષ્ટ્ર મોખરે હોય છે એજ્યુકેશન હેલ્થ કેર અને સોશિયલ સિક્યોરિટીની બાબતોમાં વિચારીએ કે આપણે ક્યાં છીએ શું આપણે આપણી સ્પીચમાં આ ત્રણ વાતો પર ગૌરવથી કંઈ બોલી શકીએ તેમ છે જો ના તો સ્પીચ ઓછી કરી કામ વધુ કરવું જોઈએ બોલાયેલા વર્ડ્સ કરતાં થયેલું વર્ક વધુ જવાબદેય બનશે જ રાષ્ટ્ર નિર્માણ કે રાષ્ટ્ર વિકાસ માટે બે બાબતોને ધ્યાનમાં લેવી રહી જનરલ લેબર ફોર્સ અને સ્પેશિયલ લેબર ફોર્સ પણ અત્યારે તો ભારતનું મહત્તમ ધ્યાન તો સ્પેશિયલ લેબર ફોર્સ પર કેન્દ્રિત થયેલું છે ઉદાહરણ તરીકે આઈટી ફાર્મસી ક્ષેત્ર લઈ લઈએ અભણ કામદારો દ્વારા નવી કોમોડિટીનું સર્જન બહુ કઠિન બની ગયું છે આવું ચીનમાં નથી તમે ચીનની વસ્તુઓ કેમ છોડી શકશો આપણી ચો તરફ ચાઈના જ ચાઈના છે મારી પેન મારો ફોન મારી ઘડિયાળ મારા પિતાજી જે ફ્રેમમાં તસવીર બનીને બેઠા છે તે ફોટો ફ્રેમ કે મારા આંગણે લટકતું શુકનનું તોરણ બધું જ બધું ચાઈના મેડ છે તેનો બહિષ્કાર કરવા કરતા એ વિચારવા જરૂરી છે કે ચીન કેમ બધું જ બનાવી શકે છે આપણે કેમ નહીં જય બોલાવવાની જો હુકમી છોડી દઈએ અને આ અંગે વિચારીએ તો જવાબ સ્પષ્ટ મળે જો સરેરાશ ભારતીય વાંચી શકે અને લખી શકે અને ગણી શકે અને સારી તબિયત અને પોરા જોશથી કામ કરી શકે તો તેને સ્પેશિયલાઇઝડ બનવું જરૂરી નથી અને તેના માટે જરૂરિયાત છે અમર્ત્ય સેને સૂચવેલ ત્રણ બાબતોની પબ્લિક સર્વિસીસ ઓફ હેલ્થ કેર વધતા એજ્યુકેશન વત્તા સોશિયલ સિક્યોરિટી સશક્ત અર્થતંત્રએ સામે ત્રણ પ્રશ્નો રાખ્યા છે નાગરિકો શિક્ષિત છે કે નિરક્ષર નાગરિકો હેલ્ધી છે કે રોગિષ્ટ શું નાગરિકો ચિંતા મુક્ત છે કે માંદા પડીશું તો કોણ સાચવી લેશે વૃદ્ધ થઈશું તો કોણ હાથ પકડશે કહો જોઈએ આ જ મુખ્ય પ્રશ્ન છે કે નહીં મારા તમારા અને આપણા સૌના